નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે વિષય કલોલ ગુજરાતી પર્યાવરણ પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ ભાગ ત્રણ. અગાઉ આપણે બે ભાગ જોઈ ગયા, પ્રશ્ન એક અને પ્રશ્ન બે. આજે આપણે ભણીશું પ્રશ્ન ત્રણ. નીચેના સાચા વાક્યો સામે, સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. સાચું વાક્ય હોય ત્યાં સાચાની નિશાની અને ખોટું વાક્ય હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે. તો પ્રકરણ એકમાં, આમાં એ પહેલામાં પ્રકરણ એકમાં એક નંબર, વાસરીવાળાને ટૂંકા વાળ હતા. તો વાસરીવાળાને કેવા વાળ હતા? ટૂંકા કે લાંબા? આપણે પાઠમાં ભણી ગયા કેવા વાળ હતા વાસરીવાળાના. તો વાસરીવાળાને ટૂંકા વાળ હતા, એવું વાક્ય આપ્યું. સાચું છે કે ખોટું? તો વાસરીવાળાને લાંબા વાળ હતા, નતા ને લાંબા વાળ, ટૂંકા વાળ નતા. તો લાંબા તો ટૂંકા વાળ હતા. તો આ વાક્ય કેવું છે? ખોટું. તો આ વાક્ય વાસરીવાળાને ટૂંકા વાળ હતા, તો આ વાક્ય ખોટું છે. તો અહીંયા ખોટાની નિશાની આપેલી છે, તો ખોટાની નિશાની કરવાની છે. બે નંબર, કબાટમાંથી ઉંદર નીકળતા હતા. કબાટમાંથી ઉંદર નીકળતા હતા. તો ઉંદર ક્યાંથી ક્યાંથી નીકળતા હતા? કબાટમાંથી નીકળતા હતા. હા, તો ઉંદર કબાટમાંથી નીકળતા હતા. કબાટની બહાર, કબાટમાં ઉંદર નીકળતા હતા. તો કબાટમાંથી ઉંદર નીકળતા હતા. તો અહીંયા સાચાની નિશાની હશે, અહીંયા સાચાની નિશાની આવશે. કબાટમાંથી ઉંદર નીકળતા હતા, તો સાચું વાક્ય. તો અહીંયા ખળાની નિશાની કરવાની. ત્રણ નંબર, બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. તો બધા ઉંદરો પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે વાસરીવાળો વાસરી વગાડતો ત્યારે વાસરી વગાડતા વગાડતા ઉંદરો તેની પાછળ જાય છે, ત્યારે નદીમાં જાય છે, ત્યારે બધા ઉંદરો પાણીમાં ડૂબી જાય છે. તો આ વાક્ય સાચું છે. તો અહીંયા સાચાની નિશાની કરવાની. ચાર નંબર, ગામ લોકોએ વાસરીવાળાને 100 રૂપિયા આપ્યા. ગામ લોકોએ ઉંદર કાઢવા માટે વાસરીવાળાને કેટલા રૂપિયા નક્કી કર્યા હતા? પહેલાં તો વાર્તામાં શું આવ્યું હતું, કેટલા રૂપિયા હતા? તો 1000 રૂપિયા હતા. અહીંયા 100 રૂપિયા આપ્યું છે. તો 100 રૂપિયા આપ્યું છે એટલે ગામ લોકોએ વાસરીવાળાને 100 રૂપિયા નહીં, 1000 રૂપિયા આપ્યા હતા. તો આ વાક્ય ખોટું છે. આ વાક્ય કેવું છે? ખોટું છે. તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. આ બોક્સમાં ખોટાની નિશાની કરવાની. પ્રકરણ બે, એક નંબર, યજ્ઞએ ચોકલેટ ખાવાની જીદ કરી. યજ્ઞએ શું ખાવાની જીદ કરી હતી? ચોકલેટ ખાવાની. ચોકલેટની વાત તો આવતી જ નથી. આપણે પાઠ ભણ્યા, દાદા જોઈએ, એમાં આપણે દાદા ખોવાઈ ગયા પાઠમાં જોયું. તો એમાં આપણને એ વાર્તામાં ક્યાંય ચોકલેટની વાત આવી નથી. આઈસ્ક્રીમની વાત આવી હતી, આ આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી હોય તો સાચું આવે, પણ આમાં તો યજ્ઞએ ચોકલેટ ખાવાની જીદ કરી. તો આ વાક્ય કેવું છે? ખોટું. કેવું છે? તો ખોટું. તો અહીંયા ખોટાની નિશાની આવશે. યજ્ઞએ ચોકલેટ ખાવાની જીદ કરી, તો આ વાક્ય ખોટું છે. તો અહીંયા ખોટાની નિશાની કરવાની. બે નંબર, યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. યજ્ઞ ક્યારે સૌની સાથે દોડ્યો હતો? તમને યાદ છે ને વાર્તા સંભળાઈ હતી દાદા જોઈએ પાઠમાં? યજ્ઞ ક્યારે દોડ્યો હતો બધા સાથે? બોલો, યાદ છે તમને? આટલું ભણાવ્યું હતું, યાદ રહેવું જોઈએ, વાર્તા યાદ રહેવી જ જોઈએ. તો તમને ખબર હશે કે ખરું આવે કે ખોટું.
યજ્ઞ ક્યારે બધાની સાથે દોર્યો તો જ્યારે દાદા ચકડોલમાં બેસવા માટે ટિકિટ લેવા ગયા ત્યારે યજ્ઞને ઉભો રાખીને ગયા હતા ત્યારે મોટરસાઇકલ વાળા હતા એ ખેલ દેખવા આવ્યા ત્યારે બધા જ લોકો અવાજથી દોડ્યા હતા ત્યારે યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો હતો એટલે આ વાક્ય કેવું છે સાચું છે આ વાક્ય સાચું છે તો આપણે સાચાની નિશાની કરવાની સાચું હોય ત્યાં સાચાની નિશાની કરવાની બરોબર ખબર પડી ગઈ ને હવે જોઈએ આગળ ત્રણ નંબર પોલીસ અંકલે યજ્ઞને સિંગ ચણા ખાવા આપ્યા પોલીસ અંકલે યજ્ઞને શું ખાવા આપ્યું તો પોલીસ અંકલે યજ્ઞને સિંગ ચણા આપ્યા હતા યજ્ઞને તો કીધું હતું કે તારે આઈસ્ક્રીમ ખાવી છે ચણા જોર ગરમ ખાવું છે સિંગ ચણાને તો વાત આવી જ નથી તો પોલીસ અંકલે યજ્ઞને સિંગ ચણા ખાવા આપ્યા કેમ કે સિંગ ચણા એ વાતો નથી યજ્ઞએ તો દાદા જોઈએ કંઈ ખાવું નથી કંઈ લેવું નથી એવી જ વાત કરતો મારે તો દાદા જ જોઈએ એટલે સિંગ ચણા આ વાક્ય ખોટું છે યજ્ઞએ સિંગ ચણાએ ખાધા નતા કંઈ ખાધું નતું એટલે આ વાક્ય ખોટું છે એટલે અહીંયા બોક્સમાં ખોટાની નિશાની કરીશું ચાર નંબર જાડા પાડા ઘોડા પર બેસવાનું છે જાડા પાડા ઘોડા પર બેસવાનું છે તમે મેળામાં જાડા પાડા હાથી પર કવિતા આવી ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ એ ગીત તમે સાંભળ્યું હશે તમને ખબર હશે કે શું આવે ચાલો જોવા જઈએ મેળો જાડા પાડા હાથી પર બેસ્યું આ તો ઘોડો આપ્યો છે આ વાક્ય ખોટું છે તો એ આપણે ખોટાની નિશાની કરીશું આ બોક્સમાં ખોટાની નિશાની કરીશું પાંચ નંબર ભાઈ માટે ભમરડો લેવાનો છે ભાઈ માટે શું લેવાનો ભમરડો ભાઈ માટે ભમરડો લઈશું બહેન માટે બંગડી લઈશું મમ્મી માટે માળા લઈશું પપ્પા માટે પાકીટ લઈશું ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ તો ભાઈ માટે ભમરડો લેવાનું કીધું હતું તો આ વાક્ય સાચું છે તો અહીંયા સાચાની નિશાની કરીશું સ નંબર પપ્પા માટે પાકીટ લેવાનું છે પપ્પા માટે પાકીટ લેવાનું છે ભૂગાય ને મમ્મી માટે માળા લઈશું પપ્પા માટે પાકીટ લઈશું તો આ પપ્પા માટે પાકીટ લેવાનું આ વાક્ય પણ સાચું છે એટલે આપણે અહીંયા સાચાની નિશાની કરીશું બરોબર પ્રકરણ ત્રણ એક નંબર શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો બતાવે આપણે શ્રીકાંત વાળો પાઠ રૂપેશ કાકાના રમકડા રૂપેશ કાકાના રમકડા વાત આપણે સાંભળી હતી તમને ખબર હશે શ્રીકાંત શું કરતો હતો કઈ રમતો ના હતો આખો દિવસ શું કરતો હતો મોબાઈલ જ રમતો હતો બરોબર એને મોબાઈલ જ રમવો ગમતો હતો તો શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો અક્ષય કહેતો હતો કે તું મારા સાથે રૂપેશ કાકાના ત્યાં ચાલ પણ ના પાડે તો મોબાઈલ જ આખો દિવસ રમતો હતો એટલે આ વાક્ય સાચું છે અહીંયા સાચાની નિશાની કરવાની બે નંબર અક્ષય અને શ્રીકાંતે સાપ સીડીની રમત રમવાની ચાલુ કરી અક્ષય અને શ્રીકાંતે શું ચાલુ કર્યું રમવાનું અક્ષય અને શ્રીકાંત શું રમતા હતા સાપ સીડીની રમત રમવાનું ચાલુ કર્યું બરોબર ને તો એ આ વાક્ય સાચું છે અક્ષય શ્રીકાંત શું રમતા હતા સાપ સીડી તો આ વાક્ય પણ સાચું છે એટલે સાચાની નિશાની કરીશું ત્રણ નંબર શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું હશે તો વાંદરું તો કેવું કરતું હતું આપણે જેવું કરીએ એવું કરતું હતું ઊંધું નહોતું કરતું આપણે જેવું ગુસ્સે થઈએ તો વાંદરું પણ ગુસ્સે થતું હતું જેવું આપણે બોલીએ એવું બોલતું હતું આપણે જેવું કરીએ એવું કરતું હતું આ તો શ્રીકાંત ગુસ્સે થાય વાંદરું હસતું નહોતું શ્રીકાંત હશે તો જ વાંદરું હશે એટલે આ વાક્ય ખોટું છે આ વાક્ય કેવું છે ખોટું છે તો ખોટાની નિશાની આવશે ચાર નંબર કબૂતર રમકડાનું હતું કબૂતર કેવું હતું રમકડાનું કેવું હતું રમકડાનું રમકડાનું હતું જ્યારે રૂચા
પારીમાં કબૂતર પકડવા ગઈ એટલે કબૂતર ઉડી ગયું. કબૂતર રમકડાનું હોય તો ઉડે નહીં, એટલે સાચું કબૂતર હતું એટલે ઉડી ગયું, તો રમકડા નહોતું. આ વાક્ય ખોટું છે. તો અહીંયા ખોટાની નિશાની આવશે. કેવી આવશે? ખોટાની નિશાની. અહીંયા આપણે ખરા ખોટા જોયા, સાચા ખરા જોયા. તો હવે આપણે જોઈશું પ્રશ્ન 3 બ. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. સાચો શબ્દ શોધીને આપણે સાચા શબ્દનો ઉપયોગ કરીને, યોગ્ય શબ્દનો એટલે સાચા શબ્દનો ઉપયોગ કરીને આપણને કૌંસમાં આવ્યા છે એમાંથી જે સાચો શબ્દ હોય એને શોધીને આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. પરીક્ષામાં બે ખાલી જગ્યાઓ આવશે. એક નંબર, વાંસળીવાળાએ પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા. વાંસળીવાળાએ પહેલી વખત વાંસળી વગાડી ત્યારે તેની પાછળ કોણ ચાલ્યું હતું? તો વાંસળીવાળાએ પહેલી વખત વાંસળી વગાડી, તો પહેલી વખત અહીંયા આવશે વાંસળી, અહીંયા ખાલી જગ્યામાં આવશે વાંસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ, ગામના બધા કોણ ચાલ્યું હતું એની પાછળ? ઉંદરો. તો છોકરાઓ, પહેલી વખત વાંસળી વગાડ્યું ત્યારે વાંસળીવાળા પાસે કોણ ચાલ્યું હતું? ઉંદરો. કોણ ચાલ્યું હતું? ઉંદરો. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે ઉંદરો. બે નંબર, વાંસળીવાળો ખાલી જગ્યા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી ખાલી જગ્યા લાગ્યો. વાંસળીવાળો ક્યાં ઊભો રહ્યો હતો? ખેતર વચ્ચે કે ગામ વચ્ચે? ગામ વચ્ચે. તો વાંસળીવાળો ખાલી જગ્યામાં આવશે ગામ વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી ખાલી જગ્યા લાગ્યો. વગાડવા, શું આવશે ખાલી જગ્યા? વગાડવા લાગ્યો. વાંસળીવાળો ગામ વચ્ચે ઊભો રહીને વાંસળી વગાડવા લાગ્યો. અહીંયા ગામ આવશે, અહીંને અહીંયા ખાલી જગ્યામાં વગાડવા. પ્રકરણ 2. એક નંબર, યજ્ઞ ખાલી જગ્યા સોસાયટીમાં રહેતો હતો. યજ્ઞ કઈ સોસાયટીમાં રહેતો હતો? પાત્રક નગર. મેળો જોવા ગયા હતા આનંદ મેળો, પણ એને કઈ સોસાયટીમાં રહેતા હતા? આશીષ કે આદર્શ? તો યજ્ઞ આશીષ સોસાયટીમાં રહેતો હતો. કઈ સોસાયટીમાં? આશીષ. બે નંબર, ખેલ બતાવનાર ખાલી જગ્યા લઈને આવ્યો. જ્યારે આ જ્યારે લઈને આવ્યો હતો ત્યારે યજ્ઞ બધાની સાથે દોડ્યો હતો અવાજ થયો ત્યારે. શું લઈને આવ્યો હતો ખેલ બતાવનાર? સાયકલ લઈને કે મોટર સાયકલ? તો મોટર સાયકલ લઈને આવ્યો હતો. શું લઈને આવ્યો હતો? મોટર સાયકલ. ખેલ બતાવનાર મોટર સાયકલ લઈને આવ્યો. 3 નંબર, ખાલી જગ્યા અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. ખાલી જગ્યા અને યજ્ઞ કેવા ચાલતા હતા? ધીરે ધીરે. તો ખાલી જગ્યામાં શું આવશે? યજ્ઞ અને કોણ ધીરે ધીરે ચાલતું હતું? પોલીસ અંકલ કે દાદા? તો પોલીસ અંકલ. પોલીસ અંકલ અને યજ્ઞ જ્યારે દાદાજીને શોધતા હતા ત્યારે ધીરે ધીરે ચાલતા હતા. કેવા ચાલતા હતા? ધીમે ધીમે, એટલે ધીરે ધીરે એટલે ધીમે ધીમે ચાલતા હતા. પ્રશ્ન 3 ક. ખાલી જગ્યા પૂરો. પેલી આપણે કૌંસ આપ્યા હતા અને એમાંથી કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી. આ ખાલી જગ્યામાં કૌંસ આપવામાં આવશે નહીં અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસ આપવામાં આવશે નહીં અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રકરણ 3. એક નંબર, રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા. તો રૂપેશ કાકાના સંતાનો ક્યાં રહેવા ગયા હતા?
હા રૂપેશ કાકાના સંતાનો ક્યારે એવા ગયા હતા? આપણે પાઠ ભણ્યા હતા રૂપેશ કાકાના રમકડા, સ્ટાર્ટિંગમાં જ વાર્તા ચાલુ થાય પાઠ એટલે સ્ટાર્ટિંગમાં જ વાર્તામાં આવતું હતું રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા હતા એટલે એમને કંઈ ફાવતું નહોતું, એકલું એકલું લાગતું હતું. રૂપેશ કાકાને એમના સંતાનો અમેરિકા રહેવા ગયા એટલે એમને એકલું એકલું લાગતું હતું, એમને ફાવતું ના હતું. તો રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા, તો એ ખાલી જગ્યામાં આવશે અમેરિકા. અમેરિકા લખવામાં ભૂલ ના થાય, જોડણીમાં એ ધ્યાન આપવાનું, ગુજરાતી વિષયમાં જોડણીમાં ખાસ ધ્યાન આપવાનું. બે નંબર, રૂચા ખાલી જગ્યાની બહેન હતી. તો રૂચા કોની બહેન હતી? શ્રીકાંતની કે અક્ષયની? રૂચા કોની બહેન હતી? શ્રીકાંત કે અક્ષયની બહેન હતી? તો રૂચા અક્ષયની બહેન હતી. તો રૂચા ખાલી જગ્યાની બહેન હતી, તો અક્ષય આવશે. રૂચા અક્ષયની બહેન હતી. ત્રણ નંબર, ખાલી જગ્યાએ શિક્ષક બની રમકડાને ભણવા બેસાડી દીધા. કોણ શિક્ષક બન્યું અને કોને ભણવા બેસાડી દીધા? તો રૂચા. રૂચા જ્યારે રૂપેશ કાકાના ત્યાં રમકડા રમવા આવ્યા, શ્રીકાંત અક્ષય રૂચા બધા રમકડા રમીને પછી રૂચા એ બધા રમકડાને શિક્ષક બનીને ભણવા બેસાડી દીધા. કોને બેસાડ્યા? રૂચાએ. તો રૂચાએ શિક્ષક બની રમકડાને ભણવા બેસાડી દીધા. ચાર નંબર, બારી પાસે એક ખાલી જગ્યા રૂચાએ જોયું. બારી પાસે રૂચાએ શું જોયું હતું? બોલો, તમને યાદ હોય તો તમે બોલો. તો બારી પાસે રૂચાએ શું જોયું હતું? તો બારી પાસે રૂચાએ એક કબૂતર જોયું હતું. શું જોયું હતું? કબૂતર. તો બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું. પ્રકરણ પાંચ. એક નંબર, અમે બાગ બગીચે રમતા હતા. અમે ખાલી જગ્યા બગીચે રમતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે ભાઈ બહેન સૌને ગમતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. એ આપણે કાવ્ય જોયું હતું ને, તમને આવડે છે ને કાવ્ય? તો એના પ્રશ્નોના જવાબ આવતા હશે તમને. ખાલી જગ્યાઓ ખબર પડશે કે શું આવશે એ તમને ખબર પડી જશે કે આ ખાલી જગ્યામાં શું આવશે. તમે તો હોશિયાર છો એટલે આવડી જ જાય. તો અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે ભાઈ બહેન સૌને ગમતા હતા. અમે ખાલી જગ્યા બગીચે રમતા હતા. અમે કેવા બગીચે રમતા હતા? બાગ બગીચે. અમે બાગ બગીચે રમતા હતા. અમે બાગ, અહીંયા શું આવશે? બાગ. ખાલી જગ્યામાં આવશે બાગ બગીચે રમતા હતા. બે નંબર, અમે ખીલેલા ખાલી જગ્યા સૂંઘતા હતા. અમે ખીલેલા શું સૂંઘતા હતા? અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. શું આવો? ખીલેલા ફૂલડા. કાવ્ય ગાશો, લીટી વાંચશો અને કાવ્ય ગાશો એટલે તમને ખબર જશે કે ખાલી જગ્યામાં શું જવાબ આવશે. અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. તો ફૂલડા આવશે. ત્રણ નંબર, અમે નદી ખાલી જગ્યા ફરતા હતા. અમે નદી તળાવે ફરતા હતા. નદી તળાવે, તળાવ આવશે. તળાવે ફરતા હતા. અમે નદી તળાવે ફરતા હતા. ચાર નંબર, અમે ખાલી જગ્યાના કૂબા કરતા હતા. અમે ખાલી જગ્યાના શું બનાવતા હતા? સના કૂબા બનાવતા હતા તમે? કૂબા એટલે ઘર. તમે શાનું ઘર બનાવતા હતા કૂબા? અમે માટીના કૂબા કરતા હતા. સના કૂબા બનાવતા હતા? માટીના. તમે સના કૂબા બનાવશો? માટીના કૂબા બનાવશો ને. નદી કિનારે રમવા જાઓ, તળાવે જાઓ, તો માટી હોય ભીણી તો એના કૂબા બનાવજો તમને ફાવે એવા. તો અમે ખાલી જગ્યાના કૂબા કરતા હતા, માટીના કૂબા કરતા હતા.
પછી તમને પૂછવામાં આવે અમે ખાલી જગ્યામાં રંગબેર રમતા હતા, અમે ખાલી જગ્યામાં રંગબેર રમતા હતા તો શું આવશે? ખાલી જગ્યામાં રેતી. શું આવશે? રેતી. અમે રેતીમાં રંગબેર રમતા હતા. અમે ચાંદાની ખાલી જગ્યામાં રમતા હતા. આવું ખાલી જગ્યામાં પૂછવામાં આવે તમને કે અમે ચાંદાની ખાલી જગ્યામાં રમતા હતા તો ખાલી જગ્યામાં શું આવશે? ચાંદની. શું આવશે? ચાંદની. પછી આવે તમને બીજું કઈ પૂછવામાં આવે કે ચીણા તમતમતા ખાલી જગ્યા ગણતા હતા. ચીણા તમતમતા ખાલી જગ્યા ગણતા હતા તો શું ગણતા હતા તમે? તારલિયા. શું ગણતા હતા? તો ખાલી જગ્યામાં લખવાનું તારલિયા. તો તમને ખરા ખોટા અને ખાલી જગ્યાઓમાં તમને ખબર પડી ગઈ હશે. તમને ખરા ખોટા અને ખાલી જગ્યામાં ખબર પડી ગઈ હશે કે શું આવશે, બરોબર ને? તમને આવડી ગયું હશે. હવે તો આપણો અહીંયા ભાગ 3 પૂરો થાય છે અને તમારે હોમવર્ક લખવાનું છે. તો હોમવર્કમાં લખવાનું છે, તમારે હોમવર્કમાં લખવાનું છે પ્રશ્ન 3 અ. સાચા વાક્યો સામે સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. તો આ તમારે ખરા ખોટા લખવાના છે. 1 2 3 4 5 છ. પછી આ 3 4 5 છ. 1 2 3 4 આટલા ખરા ખોટા એ લખવાના છે તમારે કલોલી નોટમાં, બરોબર? પછી એ લખાઈ જાય, ખરા સાચા ખોટા લખાઈ જાય પછી તમારે લખવાના છે પ્રશ્ન 3 બ. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પછી તમારે આ ખાલી જગ્યાઓ લખવાની છે. આ 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર આ તમારે આટલી ખાલી જગ્યાઓ લખવાની. તો પ્રશ્ન 3 બ માં આ ખાલી જગ્યાઓ લખવાની. પછી તમારે લખવાનું છે, પછી તમારે લખવાનું પ્રશ્ન 3 ક ખાલી જગ્યા પૂરો. આ લખવાનું છે, એમાં આ ખાલી જગ્યા લખવાની. 1 2 3 4 પછી પ્રકરણ 5 કરી, પછી 1 2 3 4 આટલી ખાલી જગ્યાઓ, આટલા સુધી તમારે લેસન લખવાનું છે. અહીંયા આપણો ભાગ 3 પૂરો થાય છે. હવે આવતા પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.